विद्युत चालक बल विद्युत चुंबकीय प्रेरण नो अभ्यास करिया बाद हवे आपणे तेनो उपयोग करशु। तेनो उपयोग करवा माटे आपणे अहींया भणवानुं छे विद्युत जनरेटर के जेमां विद्युत चुंबकीय प्रेरणना सिद्धांतनो उपयोग थाय छे। तो विद्युत जनरेटर शब्दथी तमे परिचय छो, जनरेटर शब्द विद्युत जनरेटर के जे विद्युत ऊर्जानुं निर्माण करे। आ विद्युत ऊर्जानुं निर्माण केवी रीते थाय तो के विद्युत जनरेटर ने कोई पण रीते फेरववामां आवे, कोई अन्य उपकरणनी मदतथी यांत्रिक रीते एने फेरववामां आवे त्यारे विद्युत ऊर्जानुं निर्माण थाय। तो विद्युत जनरेटरनो सिद्धांत शुं थाय तो के यांत्रिक ऊर्जानुं केमां रूपांतर करे छे, विद्युत ऊर्जामां रूपांतर करतो साधन एटले विद्युत जनरेटर। विद्युत जनरेटर ए एवुं साधन छे के जेनो उपयोग यांत्रिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर करवामां थाय। हवे बीजुं एक जोईए के ज्यारे गुचड़ाने चुंबकीय क्षेत्रमां चुंबकीय क्षेत्रमां योग्य रीते आ शब्द योग्य रीते वापरवानुं कारण शुं छे, तो के आपणे अगाउ पण भणी गया छीए के चुंबकीय क्षेत्र छे ए केवी दिशामां रहेवुं जोईए, तो के लंब दिशामां। आटाओ जे दिशामां फरता एने लंब दिशामां होय तो ज विद्युत प्रवाह छे पूरता प्रमाणमां निर्माण पामे। विद्युत चुंबकीय प्रेरणना सिद्धांतमां आपणे भणी योग्य रीते भ्रमण करवामां आवे त्यारे तेमां विद्युत चालक बल प्रेरित थाय छे, परिणामे विद्युत प्रवाहनुं निर्माण थाय छे। हवे आपणे विद्युत जनरेटरनी आकृति दोरी अने समजवानो प्रयत्न करीए। तो विद्युत जनरेटर अने विद्युत मोटर बंनेनी आकृतिमां कोई पण तफावत नथी, पण अहींया जुओ आपणे एसी जनरेटरनो अभ्यास करवानो छे। केवा जनरेटरनो अभ्यास करवानो छे? एसी जनरेटर। जनरेटर बे प्रकारना होय, एसी जनरेटर અને ડીસી જનરેટર। એસી એટલે અલ્ટરનેટિવ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ। આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે તે એસી પ્રવાહ છે, પણ તમે એ વિદ્યુત પ્રવાહનો મોબાઈલ ચાર્જિંગ તરીકે ટેપ ટીવી રેડિયોમાં જે ઉપયોગ કરો છો તેમાં આપણે વચ્ચે એડેપ્ટર મારીએ છીએ જે એસી પ્રવાહનું કેમાં કન્વર્ટ કરે છે, ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે છે। એટલે આપણે બે પ્રકારના જનરેટર ભણવાના આવશે, એસી જનરેટર અને ડીસી જનરેટર। એસી જનરેટરનો 100% વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ ડીસી જનરેટર તમારે જાતે મગજનો ઉપયોગ કરી અને ડીસી જનરેટરવાળો પ્રશ્ન લખવાનો છે। એટલે એસી જનરેટરવાળો પ્રશ્ન છે એ યોગ્ય રીતે સમજી લેશો એટલે ડીસી જનરેટર તમને સરળતાથી આવડી જશે। હવે જોઈએ એસી જનરેટર। તો પહેલા તો આકૃતિ તરફ નજર કરીએ, આકૃતિ તરફ નજર કરો તો એક ગૂંચળું છે, વાહક તારનું એક ગૂંચળું એ બી સી ડી યોગ્ય રીતે કાયમી ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવેલ છે કે જે આપણે વિદ્યુત મોટરમાં ગોઠવેલું હતું સેમ જ પ્રકારે। હવે આ ગૂંચળાના બંને છેડા પર બંને છેડાને એક ધરી સાથે રિંગ આર વન અને આર ટુ ધરી સાથે એક્સેલ સાથે આ એક્સેલ જેવાતો એક્સેલ સાથે રિંગ આર વન અને આર ટુ એવી રીતે જોડવામાં આવેલ છે કે જેથી એક્સેલ અને રિંગ વચ્ચે અવાહક આવરણ એટલે કે બંને એકબીજામાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે નહીં। રિંગ આર વન અને આર ટુ અને એક્સેલ વચ્ચે શું મૂકવાનું છે? અવાહક આવરણ। રિંગ આર વન ને બ્રશ બી વન ના સંપર્કમાં રહે તે રીતે ગોઠવો, રિંગ આર ટુ ને બ્રશ બી ટુ ના સંપર્કમાં રહે તેમ ગોઠવો। હવે બ્રશ બી વન અને બી ટુ ને ગેલ્વેનોમીટર સાથે વાહકતાની મદદથી જોડો એટલે આપણો એક આખો પરિપથ તૈયાર થઈ ગયો, પરિપથ આપણો એક તૈયાર થઈ ગયો। હવે પ્રશ્ન એ આવે છે કે આ જે ગૂંચળું લીધું છે એબીસીડી એને ફેરવવાનું છે, એને યાંત્રિક રીતે ફેરવવાનું। તો યાંત્રિક રીતે ફેરવવા માટે ઘણા બધા ઉપયોગ, પાણીનો ઉપયોગ કરી શકાય, પવનનો જળ ઉર્જાની મદદથી પાણીના ઉપયોગની મદદથી જળ ઉર્જા મેળવી શકાય, પવનના ઉપયોગથી પવન ચક્કી મારફતે ગૂંચળાને ફેરવી શકાય, અન્ય ઘણા બધા ઉપકરણો છે, પ્રવાહી બળતણની મદદથી પણ આપણે ગૂંચળાને ફેરવી શકાય। આપણે જે ઘરે જનરેટર વાપરીએ છીએ તેમાં પ્રવાહી બળતણ જ હોય છે, પેટ્રોલ અથવા તો ડીઝલની મદદથી જ આપણે એ જનરેટરને ચલાવીએ છીએ। યાંત્રિક રીતે
આ ગુંચળાને ફેરવશું. હવે આપણે અહીંયા વિચારીએ છીએ કે ગુંચળાને આપણે ફેરવીએ છીએ ત્યારે એ બી ભુજા છે. જો ખાસ ધ્યાન રાખજો, આપણે ધારણા કરેલ છે કે ભાઈ એ બી ભુજા છે એ ઉપરની તરફ આવે છે અને સી ડી ભુજા છે એ નીચેની તરફ, એટલે કે સમઘડી દિશામાં, સમઘડી દિશામાં ગુંચળું છે એ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ દરમિયાન, આ પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. આપણે જોયું છે વિદ્યુત ચુંબકીય પ્રકરણમાં કે ગુંચળા અને ચુંબકને એકબીજાની સાપેક્ષે હલનચલન કરાવતા તેમના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. અહીંયા આપણે ચુંબક છે એ સ્થાયી રાખેલા છે, ગુંચળાને ફેરવીએ છીએ. જો ગુંચળાને સ્થાયી રાખીએ અને ચુંબકને ફેરવીએ તો પણ ચાલે. આપણે અહીંયા શું કરીએ છીએ, ગુંચળાને સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવીએ છીએ. સમઘડી દિશામાં પરિભ્રમણ કરશું એટલે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ, ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ તમને ખ્યાલ જ છે કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકમાંથી એન થી એસ દિશામાં વહે છે, ગુંચળું છે ઉપરની તરફ આવે છે. તો ફ્લેમિંગના જમણા હાથનો ઉપયોગ કરી અને તમે વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરો, ઝડપથી બળકો. ફ્લેમિંગના જમણા હાથના નિયમ હું અહીંયા દર્શાવવાનો નથી, તમારે તમારી જાતે, કારણ કે તમે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ ભણી રહ્યા છો. ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરો અને નક્કી કરો કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે. હાલો ઝડપથી તમે જોશો કે વિદ્યુત પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા એ બી સી ડી તરફ વહે છે, એ બી સી ડી તરફ વહે છે, એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામે છે. તો આગળ જઈએ, બ્રશ બહારની તરફ જઈએ તો બ્રશ બી ટુ થી બી વન તરફ, એ બી સી ડી બી ટુ બી વન આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે અડધા ભ્રમણ બાદ, અડધા ભ્રમણ બાદ જો બાળકો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે બે અલગ અલગ રિંગ મૂકેલી છે. આપણે એસી જનરેટરની વાત કરીએ છીએ, આ એસી પ્રવાહ શું છે એ હવે તમને ખ્યાલ આવશે. અડધા ભ્રમણ બાદ સીડી ભુજાઓ અહીંયા આવશે, સીડી અહીંયા આવી જશે અને એ બી અહીંયા આવશે. તો શું થશે કે હવે સીડી બાજુ છે એ ઉપરની તરફ ભ્રમણ કરશે, સીડી બાજુ છે ઉપરની તરફ ભ્રમણ કરશે અને એ બી બાજુ છે કે તરફ ભ્રમણ કરશે, નીચેની તરફ ભ્રમણ કરશે. તો તેમાં નિર્માણ પામતો વિદ્યુત પ્રવાહ ફરીથી એનું એ જ કે કઈ દિશામાં છે, અહીંથી આ ડી સી બી એ, ડી સી બી એ પહેલા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ એ બી સી ડી દિશામાં વહેતો હતો, બીજા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ડી સી બી એ દિશામાં વહે છે, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. દર અડધા ભ્રમણ બાદ, દર અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. જે પ્રવાહમાં વિદ્યુત પ્રવાહની દિશા સમયના એક સરખા ગાળામાં બદલાતી હોય, બદલાતી હોય તેને એસી પ્રવાહ કહેવાય. તેવા પ્રવાહને કેવા કહેવાય, એસી પ્રવાહને. અહીંયા આપણે કેવો પ્રવાહ નિર્માણ પામીએ છીએ, એસી પ્રવાહનો જ નિર્માણ કરીએ છીએ. આ જનરેટરનું નામ શું થઈ ગયું, એસી જનરેટર. જો તમારે પ્રવાહ ઉલટ સુલટ ન કરવો, એટલે કે અલ્ટરનેટિવ ન કરવો, એસી પ્રવાહ ન કરવો, એક જ દિશામાં રાખવો, તો માત્ર તમારે અહીંયા શું કરવાનું છે કે બે રિંગો લીધી છે એને બદલે, જેમ આપણે મોટરમાં એક જ રિંગના બે કટકા કરી, એક જ રિંગના બે કટકા કરી અને બ્રશ સાથે સંપર્કમાં મૂકી દેતા, ફેરફાર માત્ર આટલો. અહીંયા જે બે રિંગો છે આ બે રિંગની બદલે એક રિંગના જ બે કટકા કરશો, એટલે પરિસ્થિતિ શું થશે, દર અડધા ભ્રમણ બાદ, દર અડધા ભ્રમણ બાદ રિંગના આ ભાગ છે એ પણ બદલાશે, બ્રશ સાથેનો સંપર્ક બદલાશે, એટલે પ્રવાહ છે એક દિશી થઈ જશે. માત્ર આટલો જ ફેરફાર છે એસી જનરેટર અને ડીસી જનરેટર. હવે પરિભ્રમણ કરશે તેને કારણે ગેલ્વેનોમીટરની સોય કોણાવર્તન દર્શાવે. માની લઈએ કે જ્યારે એ બી ભુજા છે ઉપરની તરફ, એટલે કે પહેલા કિસ્સામાં, પહેલા અડધા ભ્રમણ બાદ, પહેલા અડધા ભ્રમણ દરમિયાન ગેલ્વેનોમીટરની સોય આ દિશામાં કોણાવર્તન દર્શાવે, તો બીજા અડધા ભ્રમણ બાદ ગેલ્વેનોમીટરની સોય આ દિશામાં કોણાવર્તન દર્શાવે. એટલે કે દરેક અડધા ભ્રમણે ગેલ્વેનોમીટરનું જે સૂચન છે, ગેલ્વેનોમીટરનું સૂચન કરતી સોય છે એની દિશા શું થશે, બદલાશે, જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ.
प्रवाह की दिशा बदलाय छे। आ थे विद्युत जनरेटर की चर्चा, पण क्या जनरेटर की चर्चा? एसी जनरेटर। जो डीसी जनरेटर आपणे निर्माण पामशे तो गैल्वेनोमीटर ने सोई एक ज दिशा में वहन पामशे। हवे जोईए रचना, एसी जनरेटर की रचना। हवे प्रश्न केवी रीते लखवो तेनी आपणे चर्चा करिए। एसी जनरेटर की रचना, तो आकृति में एसी जनरेटर की रचना दर्शाई है। ते कायमी चुंबकना बे ध्रुव वच्चे मुकेल लंबचोरस गुचरा एबीसीडी थी रचाय छे। आ गुचराना बे छेड़ाओने बे धातुने आर्गन अने आर्टो साथे जोड़वामां आवे छे। आ रिंगनी अंदरनी बाजुओ अवाहक करेली छे। बे स्थिर वाहक ब्रश बी1 अने बी2 ने अनुक्रमे રિંગ આર1 અને આર2 સાથે સંપર્કમાં રાખવામાં આવેલ છે। બંને રિંગો યાંત્રિક રીતે ધરી સાથે જોડાયેલ હોય છે। આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવે, ગુંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે। બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, જે બાહ્ય પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ દર્શાવે છે। જો આપણે અહીંયા એક જ ગુચળું લીધેલું છે, જો જાજાતા ગુચળાઓ લઈએ તો ઉત્સર્જિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ કેવું થાય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય વધારી શકાય। વિદ્યુત જનરેટરની કાર્ય પદ્ધતિ, ધારો કે બંને રિંગો સાથે જોડેલ ધરીને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં ભુજા એબી, આપણે જોયું ભુજા એબી ઉપર તરફ અને ભુજા સીબી નીચે તરફ ગતિ કરે। પરિણામ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં ગુંચળું એબી સીબી કઈ દિશામાં ગતિ કરશે? તો કે સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે। હવે આ ગુંચળાને આપણે યાંત્રિક રીતે ફેરવા બાદ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે આપણે શું જોઈશું? તો કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ લાગુ પડતા આપણને જાણવા મળે છે કે આ ભુજાઓમાં એબી અને સીડી દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે। આમ ગુંચળામાં એ બી સી ડી દિશામાં પ્રવાહ વહે છે। એનો અર્થ એ થાય કે બાહ્ય પરિપથમાં જુઓ એ બી સી ડી પછી કોણ આવે? તો કે બી2 અને પછી બી1 આવે, એટલે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ બસ બ્રશ B2 થી B1 તરફ વહે છે। અડધું ભ્રમણ પૂર્ણ થાય ત્યારબાદ CD બાજુ ઉપર તરફની દિશામાં ગતિ કરશે અને AB બાજુ છે નીચે તરફની દિશામાં ગતિ કરશે। આપણે જોયું કે આપણે જે રિંગો છે એ બે અલગ અલગ રિંગો મૂકેલી છે, ભુજા CD ઉપર તરફ અને ભુજા AB નીચે તરફ ગતિ કરવા લાગે છે, સોરી નીચે તરફ ગતિ કરવા લાગે છે। પરિણામે બંને ભુજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કેવી થઈ જાય છે? ઉલટાઈ જાય છે, કારણ કે AB છે એ પેલા ઉપર તરફ જતી બાજુ હતું, હવે એ નીચે તરફ જતી બાજુએ આવે છે। તેથી પરિણામે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે? તો કે D થી C, C થી B, B થી એ દિશામાં વહેવા લાગે। એનો અર્થ એ થાય કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ બ્રશ B1 થી B2 તરફ, આગળના કિસ્સામાં B2 થી B1 તરફ હતું, અહીંયા શું થઈ ગયું? B1 થી B2 તરફ વહે છે। એટલે આપણે જોયું કે દર અડધા ભ્રમણે વિદ્યુત પ્રવાહની દિશા શું થઈ જાય છે? ઉલટાઈ જાય છે। આમ દરેક અડધા ભ્રમણ પછી અનુરૂપ ભુજાઓમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। આવો પ્રવાહ કે જે એક સરખા સમયગાળા પછી દિશા બદલે છે તેને પ્રત્યાવર્તી પ્રવાહ, પણ આ શબ્દ આપણે વાપરવાનો નથી, આપણે વાપરશું અલ્ટરનેટિવ કરંટ AC પ્રવાહ વહે છે। આ પ્રકારના જનરેટરને AC જનરેટર કહેવાય છે। AC જનરેટરમાં અહીંયા આપણે જે ઉપયોગ કરેલો છે એક ગુચળાનો, જો ઝાઝા બધા અટાવવાળું ગુચળું બનાવવામાં આવે તો મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકાય છે। AC જનરેટરનો ઉપયોગ તમે જુઓ છો
કે ઘરમાં ઓફિસોમાં હોસ્પિટલોમાં આ બધા જ કાર્યાલયોમાં એસી પ્રવાહ એસી જનરેટરનો ઉપયોગ એસી પ્રવાહ મેળવવા માટે થાય છે ડીસી પ્રવાહ મેળવવા માટે ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે જો બાળકો એક્ઝામમાં પરીક્ષામાં તમને એવું પૂછે કે એસી પ્રવાહ એસી જનરેટર વર્ણ તો આપેલ આકૃતિ મુજબ આગળ આવવાનું છે જો તમને ડીસી જનરેટર પૂછવામાં આવે તો માત્ર તમારે આકૃતિમાં શું ફેરફાર કરવાનું છે તો કે આપણે જે બે રિંગો મૂકેલી છે તેની જગ્યાએ માત્ર એક રિંગ પણ વચ્ચેથી કાપેલી જે આપણે વિદ્યુત મોટરમાં અભ્યાસ કરી રહ્યા છીએ અને તે મુજબ તેમાં લખાણમાં ફેરફાર થશે લખાણમાં કયો ફેરફાર થશે તો કે દરેક અડધા આંટા દીઠ વિદ્યુત પ્રવાહની દિશા જે ઉલટાય છે ઉલટાશે નહીં ન્યાય શબ્દ તમારે આ જ વાપરવાનો થશે ફ્લેમિંગના જમણા નિયમ લાગુ પડતા આ શબ્દ વારે જનરેટર આવે અથવા તો વિદ્યુત પ્રવાહના નિર્માણની વાત આવે ત્યારે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી કરીને આપણને ઉત્સર્જિત ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહની દિશા આપણે જાણી શકીએ એટલે ડીસી જનરેટર છે એ ડીસી જનરેટર તમારે જાતે તમારી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને એસી જનરેટર સાથે ડીસી જનરેટર તમે તમારી જાતે લખી શકો છો કે કેમ તે મહત્વનું છે હવે પછી ખાસ બાળકો ધ્યાન રાખજો કે હવે પછીના સમયગાળામાં તમને એવા પ્રશ્નો પણ પૂછવામાં આવશે કે જે નહીં તો તમારે નોટમાં હશે કે નહીં નવનીતમાં હશે ટેક્સ્ટબુકમાંથી તમને મળશે એટલે અહીંયા આપણે જે એસી જનરેટરનો અભ્યાસ કરી લીધો તો એસી જનરેટર પછી તેના ઉપરથી ડીસી જનરેટર તમને આવડવું જ જોઈએ એટલા માટે આપણે ડીસી જનરેટર ભણાવશું નહીં તમે તમારી જાતે મોટે પ્રયત્ન કરો જેથી કરીને આગળ જતાં પણ આવા કોઈ પ્રશ્ન આવે તો તેને તમે સરળતાથી લખી શકો